છેલા ઘણા વર્ષોથી બનાવટી કિન્નરો દ્વારા દાપો ઉગરાવાના બહાને નાગરિકોને યેનકેન પ્રકારે મસ રકમ પડાવી લેવા સહિત માર મારી ઈજા પહોંચાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરી બનાવટી કિન્નરો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવા બાબતે હિન્દુ જાગરણ મંચ દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું છેલા ઘણા વર્ષોથી સુરત શહેર અને જિલ્લા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં કેટલાક કહેવાતા કિન્નરો દ્વારા દાબુ ઉઘરાવાના બહાને શહેરીજનોને યેન કેન પ્રકારે હેરાન પરેશાન કરી મોટી રકમ પડાવી લેવાના અનેક કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે સાથોસાથ સાથ કેટલાક કિસ્સાઓમાં યજમાન નાગરિકો દ્વારા ખૂબ મોટી રકમ આપી શકે તેમ ન હોય કહેવાતા કિન્નરો દ્વારા યજમાન ઉપર જીવલેણ હુમલો કરવાના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે જેથી તાજેતરમાં બનાવટી કિન્નરો દ્વારા મસમુટી રકમ ન મળતા ઉશ્કેરાઈ જઈ પર્વત પાટિયા ગોડાદરા અને લિંબાયતના યજમાનોને મોતને ઘાટ ઉતારેલા છે આ બની બેઠેલા બનાવટી કિન્નરો અંગેની ઝીણ ઝીણાવટ તપાસ કરવામાં આવે તો આખા વિસ્તારમાં વિધર્મીઓના આશ્રમ અને સાત સહકારથી જ આવી પ્રવૃત્તિ થતી હોવાનું ધ્યાનમાં આવેલ છે જેથી આ તબક્કે આપ શ્રીને ખાસ રજૂઆત કરવાની છે કે સુરત શહેર અને જિલ્લા હદ વિસ્તારમાં વસતા તમામ કિન્નરો અંગેની કેટલીક બાબતોની તપાસ કરવામાં આવે જેમ કે જે તે કિન્નર કયા અખાડામાંથી આવે છે અને તે અખાડાનો માલિક કોણ છે જે તે કિન્નરનો હદ વિસ્તાર કયો લાગે છે જે તે કિન્નર કઈ જગ્યાએ મુંડાણા છે તેમજ કયો ધર્મ પાડે છે જે તે કિન્નર મૂળ બાળક ક્યાંનું છે અને કયા ગામનું મૂળ નામ શું હતું માતા પિતાનું નામ શું હતું કિન્નર કોણે બનાવ્યા કયો મંત્ર આપ્યો જેનો આધાર છે મારું નામ સુનિલભાઈ શાહ છે હિન્દુ જાગરણ મંચ આજે અમે લોકોએ જે આવેદનપત્ર કલેક્ટર સાહેબને પોલીસ કમિશનર સાહેબને જે આપવાના છે વાસ્તવિક કેટલા વર્ષોથી જે વ્યંગડો છે કિન્નરો છે એ વાસ્તવિક હિન્દુ ધર્મના કિન્નરો છે કે કેમ એ એક તપાસનો વિષય છે કેમ કે એ વાસ્તવિક નથી અને હિન્દુ સંતાને ખોટી રીતે લૂંટી રહેલા છે એવું અમારે ધ્યાનમાં આવ્યું છે વાસ્તવિક જે જેને જે કિનારો છે એમના ગુરુ કોણ છે એ કયા અખાડાના છે એ ક્યાંથી એ એમને કંઠી પહેરી છે તેમનું મુંડન ક્યાં થયું છે આવા અનેક મુદ્દાઓ શંકાસ્પદ કરે છે વાસ્તવિક હિન્દુ જનતાના રૂપિયા હિન્દુ વિસ્તારોમાંથી જબરજસ્તીથી રૂપિયા ઉઘરાવી અને એક હમણાં એક ગરીબ વ્યક્તિ જે રિક્ષા ચાલક હતો ગહેરીલાલ તેના પાસે પચીસ હજાર રૂપિયાની માંગણી કરી જો એની પરિસ્થિતિ ન હતી છતાં એને સાત હજાર રૂપિયા આપ્યા અને એને માથું ભટકાવીને મારી નાખવામાં આવ્યો એનું બિચારાનું મૃત્યુ થયું તો વાસ્તવિક જે હિન્દુ ધર્મના બહુચર માતાના વેંગળો છે માતાજીઓ છે એ કોઈ દિવસ આવું કૃત્ય કરે નહીં એવું અમારા ધ્યાનમાં આવેલું છે ખરેખર આ લોકો જે એ લોકો ટ્રેનમાં ગુજરાતના અંદર અનેક અનેક ઠેકાણા ઉપર જે ઉઘરાણું કરી રહ્યા છે એ ખરેખર એ કિન્નરો છે કે કેમ જે બહુચર માતાના ખરેખર વાસ્તવિક મુંડન કરેલા કંઠી પહેરેલા કિન્નરો છે કે કેમ એની તપાસ થવી જોઈએ એ બાબતમાં અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને આવેદનપત્ર આપી તાકીદે તપાસ કરી અને હિન્દુ જનતાને જાગૃત કરીએ છીએ કે તમારા વિસ્તારમાં કોઈ પણ આવા કિન્નરો આવે એને રોકો એને પૂછો કે તમારો ગુરુ કોણ છે

અસલ કિન્નરો દ્વારા ફક્ત યજમાનની કરવામાં આવે છે જેમાં કોઈ ફિરસ રકમ કે કોઈ પણ પ્રકારનો ઉઘરાણો કરવામાં આવતું નથી જેથી આવી અનેક બાબતોની જો તપાસ કરવામાં આવે તો બનાવટી કિન્નર દ્વારા કરવામાં આવતી હિંસાના આ આરોપી કિન્નરો બનાવટી હોય બેકાર યુવાનો અને વિધર્મીઓ દ્વારા સ્ત્રીઓ જેવી બનાવટી દેખાવ ઉભો કરી ચોક્કસ વર્ગ દ્વારા એક ધર્મ વિશેના નાગરિકોને હેરાન કરવા માટે ષડયંત્ર કોણ રચી રહ્યું છે જેવી અનેક બાબતો તપાસ કરવી જરૂરી જણાય છે જેની તપાસ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી શકે તેમ જણાય છે કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત